I am Dr. Bharat Gadhvi. I am the Regional Director of HCG Group of Hospitals. HCG is a nationwide chain of hospitals, around 35 hospitals, and mainly a leader in the cancer care across India. Mara dadi nu naam hatu Bunjiba, ane emne lagbhag bahu j nanpan ma lagan kari lida hata, lagbhag 15 કે 16 વર્ષની ઉંમરથી, અને મારા દાદા જોડે જ હતા. ખેતી વ્યવસાય હતો એટલે હાર્ડવર્ક કરવું જ પડે એવું હતું. તે વખતે ગામમાં કોઈ જાતની વીજળી નહીં, ટ્રાન્સપોર્ટ નહીં, આ બધા સામે બાદ પેઢીને તેમણે પોતાના પુત્રોને ભણાવ્યા અને તેમને પ્રોત્સાહન આપ્યું આગળ વધવાનું. અને એમનું હાર્ડવર્ક જોઈને મને પણ હાર્ડવર્ક કરવાની પ્રેરણા મળી. આ ઉપરાંત મારા મધર, જેઓ પણ એટલા બધા ભણેલા નથી, પણ તેઓ ટીચર હતા. એમને એ જમાનામાં 10મું પાસ કર્યા પછી ટીચરની નોકરી મળી જતી હતી. અને તેઓ આમ જોવા જઈએ તો જે ગામમાંથી આવતી સ્ત્રીઓ હોય તેમને બહુ શહેરી જીવન વિશે ખ્યાલ ના હોય, પણ તેમણે બહુ ઝડપથી શહેરી જીવનને એડેપ્ટ કરી લીધું હતું. અને સૌથી મોટું હું જણાવું કે નાનપણમાં જ્યારે મેં સૈનિક સ્કૂલ માટે એક્ઝામ આપી અને મને 10 વર્ષની ઉંમરે હોસ્ટેલમાં મોકલવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેઓએ ખૂબ અડગતાથી નિર્ણય લીધો. મારા લગ્નની વાત કરીએ તો અમારા ઇન્ટરકાસ્ટ મેરેજ હતા. ઘરેથી ખૂબ જ, કારણ કે અમારી બહુ કન્ઝર્વેટિવ ફેમિલી એટલે ઘણો બધો રેઝિસ્ટન્સ હતો, અને છતાં પણ એ બધા રેઝિસ્ટન્સની વચ્ચે મારા મધરે મને ખાસ સપોર્ટ કર્યો અને ફાધરને સમજાવ્યા અને અલ્ટિમેટલી એક્સેપ્ટ કર્યો. એના પછી હું તરત યુએસ ગયો હતો એટલે થોડુંક એ હતું કે અચાનક યુએસ જઈ રહ્યો છે, નવી જગ્યાએ જઈ રહ્યો છે, પણ મન મક્કમ કરી તેમણે સલાહ આપી અને કહ્યું કે આગળ વધી અને જે પણ કરવું પડે આગળ વધવા માટે તે તારે કરવું જોઈએ, અને આ રીતે મને સપોર્ટ કર્યો. મારા જીવનમાં મારી પત્ની ડૉક્ટર શ્વેતલ લગભગ 1990માં આવી. જ્યારથી શ્વેતલ મારા જીવનમાં આવી ત્યારથી તેણે હંમેશા મને પ્રોત્સાહન આપ્યું છે, મારી પડખે ઊભી રહી છે. તેમણે, કારણ કે હું મોટાભાગે હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેશનમાં મેનેજમેન્ટમાં બિઝી રહેતો હોઉં છું, બહાર ખૂબ જ જવાનું થતું હોય છે, લગભગ અઠવાડિયામાં 2 થી 3 દિવસ બહાર હોઉં છું, તે દરમિયાન બાળકોનો અભ્યાસ, તેમનું કેરિયર, તેમની માંદગીઓ, આ તમામમાં ખૂબ જ રસ લઈ અને મને ક્યારેય એવું જણાવવા નથી દીધું કે મારી ગેરહાજરી ચાલી રહી છે કે ગેરહાજરીના કારણે કોઈ પણ સમયે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું હોય. પોતાના કેરિયરના ભોગે પણ તેણે આ સમય બાળકો પ્રત્યે આપ્યો છે, અને એક બહુ મોટી વાત છે. તો જ હું આગળ આવી શક્યો છું, તો જ હું મારા કેરિયરમાં હું સક્સેસ મેળવી શક્યો છું. મારા મધરને મારા વંદન, તેમણે ખૂબ ખૂબ મહેનત કરીને અમને આગળ વધાર્યા, આગળ ભણાવ્યા. ટુ માય વાઇફ શ્વેતલ, આઈ નો આઈ હેવ નોટ બીન એબલ ટુ ગીવ યુ લોટ ઓફ ટાઈમ બીકોઝ આઈ હેવ બીન ટુ બિઝી ઇન ધી કેરિયર દેટ આઈ હેવ ચૂઝન. આઈ લવ યુ અ લોટ, આઈ એમ ઓલવેઝ વિથ યુ, એન્ડ થેન્ક યુ ફોર બીંગ વિથ મી થ્રુઆઉટ ધી અપ્સ એન્ડ ડાઉન્સ ઓફ માય લાઈફ. થેન્ક યુ.